अनिच्छनीय प्रेग्नेंसी दूर करवा निःशुल्क ऑपरेशन करी आपवामां आवे छे। હું ડૉક્ટર અતુલ જોશી ગાયનેકોલોજીસ્ટ છું અને રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ કે પહેલાં જનાના હોસ્પિટલ ગણાતી ગાયનેક ડિપાર્ટમેન્ટ છેલ્લા 22 વર્ષથી પીપી યુનિટ પોસ્ટપાર્ટમ યુનિટ એટલે કે કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં સેવા બજાવું છું લેપ્રોસ્કોપિક ટીએલ સર્જન તરીકે। અમારી પોસ્ટપાર્ટમ યુનિટમાં મુખ્ય સેવાઓ કુટુંબ કલ્યાણની હોય છે કે અનિચ્છનીય પ્રેગ્નન્સી ન રહે અને કાયમી અને હંગામી બાળક બંધ કરવાની સ્ત્રીઓની ઓપરેશન અને અલગ પદ્ધતિઓ અમે સમજાવીએ છીએ। સોમથી શનિ દરરોજ 7 દિવસ કન્ટિન્યુઅસ અવિરત આટલા વર્ષોથી એક પણ રજા વગર આ કામગીરી સરકાર સ્થિત તરફથી થઈ રહી છે અને મારો જ્યાં સુધી વ્યક્તિગત સંબંધ છે ત્યાં સુધી હું લેપ્રોસ્કોપિક સર્જન હોવાને નાતે અલગ અલગ જિલ્લાઓમાં આજુબાજુના સેન્ટરમાં તે કુટુંબ કલ્યાણના ઓપરેશન જે એને ટીએલ ટ્યુબ લાઇગેશનના ઓપરેશન કહેવાય એ કરવા જઈ રહ્યો છું અને મને લાગે છે મેં કંઈ ડોક્યુમેન્ટેશન નથી કર્યું પણ કદાચ વિશ્વમાં સૌથી વધારે ઓપરેશન કર્યા હોય હજારો ઓપરેશન મેં કર્યા છે એમાં જેતપુર ધોરાજી ઉપલેટા ટંકારા કાલાવડ જસદણ ચોટીલા થાન સાયલા એવા અલગ અલગ સેન્ટરોમાં બાકીના દિવસોમાં અહીંયા પણ ઓપરેશન કરવાના હોય છે અને દર્દીઓને એટલી સરસ મજાની એ સમજ સારવાર કાઉન્સેલિંગ મોટિવેશન સમજાવવાનું અને અવેરનેસ સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોગ્રામ્સ આખો ફેમિલી પ્લાનિંગ એ સરસ મજાની કામગીરી થઈ રહી છે। હું તો 22 વર્ષથી આ કામગીરી સાથે એક અભિયાન તરીકે લઉં છું આ વસ્તુને અને ખૂબ જ સારી કામગીરી કરું છું। તમારે ખાસ તો એ કહેવાનું કે કોરોના 22 માર્ચ પછી જ્યારે લોકડાઉન થયું ગુજરાતમાં છતાં પણ આવી પરિસ્થિતિમાં પણ લોકોને સુવિધા પૂરી પાડવા માટે સરકારે આપણા આરોગ્યના કેન્દ્રોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના પ્રમાણે જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે એ કેમ્પ ચાલુ રાખ્યા છે અને મને કેટલા આનંદ થાય છે અને ગર્વ અનુભવું છું કે કોરોના કાળની અંદર પણ મેં લગભગ 200 થી 250 કુટુંબ નિયોજનના ઓપરેશન વિવિધ પેરિફરીમાં જે કેમ્પ થાય છે તે કર્યા છે। હું અત્યારના સમયની વાત કરું તો કાલે પણ હું જાતે ડ્રાઈવ કરીને ચોટીલા જઈ અને ઓપરેશન કરવા ગયો હતો। મંગળવારે ઉપલેટા અને જેતપુર ગયા હતા। રાજકોટ જિલ્લા અલગ અલગ સેન્ટરો છે એટલે અતિ મહત્ત્વની અને ખરેખર આ વસ્તુ લોકોને ખબર નથી હોતી। આ સેવાઓ ગવર્મેન્ટ બધી જ જગ્યાએ ઉપલબ્ધ છે। રાજકોટમાં મેડિકલ કોલેજમાં તો 6-6 દિવસ ઉપલબ્ધ છે, બંધ જ નથી। તમે કોઈ પણ દિવસે દર્દી અહીંયા આવે સોમથી શનિ સુધી એટલે એને ગર્ભપાત માટેની અથવા તો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અથવા તો કાયમી કુટુંબ નિયોજનના ઓપરેશન કરવા હોય તો બધું જ અહીંયા અવેલેબલ છે। એટલે આ માધ્યમથી પણ હું કહેવા માગું છું કે અવેરનેસ હોય તો એની સેવાઓનો લાભ પૂરેપૂરો સરકારશ્રીની અત્યારે ધારો કે ઉદાહરણ આપું કે મંગળવારે પાછું હું જેતપુર ધોરાજી અને ઉપલેટા જઈશ તો ત્યાં તો વિચાર કરો ઉપલેટામાં પોરબંદર જિલ્લાના લોકો પણ લાભ લેશે, માણાવદર તાલુકાના લોકો લાભ લે, ધોરાજીમાં જામકરણા તાલુકાના લોકો લાભ લે, તો પેરિફરીમાં ખાસ મજૂરો આદિવાસીઓ કારણ કે સરકારની યોજનાનો જે માણસોને અનવોન્ટેડ પ્રેગ્નન્સી કહી શકાય આ સેવાઓ પૂરી ન પાડવામાં આવે તો એને અનવોન્ટેડ પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ રહે તો ખાસ કરીને ગરીબ પછાત મજૂર ખેત મજૂરો આદિવાસીઓ એના 22 વર્ષમાં એટલા સરસ કામગીરી કુટુંબ નિયોજનની મેં કરી છે એનો સંતોષ છે અને આ કામગીરી માટે સરકાર એ ની ભૂમિકા બહુ મહત્ત્વની છે। એમની આ યોજના અને કાર્યક્રમો ન હોય તો કદાચ આ વસ્તુનો લાભ લોકોને ન મળી શકે એટલે સરકારશ્રીની એકદમ સારી સારી આ યોજનાઓ કુટુંબ નિયોજન પદ્ધતિની સગવડતાઓ કોરોના કાળમાં પણ ચાલુ રાખી છે અને એ બહુ મોટી વસ્તુ છે। આ માધ્યમથી હું કહેવા માગું છું કે લોકો એનો લાભ લે, લોકોને કંઈ ખબર ન પડે તો રાજકોટના કુટુંબ નિયોજનના કેન્દ્રમાં આવીને જોવે, પેરિફરીના જે તાલુકા છે તાલુકામાં જઈને તપાસ કરે તો એના ફિક્સ ડે હોય છે કેમ્પના જેમાં આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, બહુ જ અગત્યનું છે। અને આ જમાનામાં આ દેશમાં આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કીધું છે કે આ દેશની અંદર જો વસ્તી અનિયંત્રિત રહેશે તો દેશનો વિકાસ રૂંધાશે એટલે આવનારા ભવિષ્યમાં તો કદાચ આને પ્રાયોરિટી પણ વધારે આપવામાં આવશે અને એટલી મહત્ત્વની ભૂમિકા આ કુટુંબ નિયોજનની પદ્ધતિની છે અને એના દ્વારા સગર્ભા મૃત્યુ દર પણ અટકી શકે છે। સગર્ભા મૃત્યુ દર એ કોઈ પણ દેશનો એક મહત્ત્વનો હેલ્થ ઇન્ડિકેટર છે અને એ સગર્ભા મૃત્યુ દર ઘટાડવા માટે સરકાર પુષ્કળ યોજનાઓ લઈને આવી છે, ડિલિવરીની પ્રેગ્નન્સીની એના
उपरांत जो गर्भपात की सगवड़ता जो फ्री ऑफ चार्ज सरकार में मिले ये खरेखर खूब प्रशंसनीय है। हूँ एनो भाग बनो छू ए खूब धन्यता अनुभव छूँ सरकार आभार मानु छु। आज प्रमाण सरकार जो प्रोत्साहन चालू राखे तो अमरा जेवा डॉक्टरों जे अमरा टार्गेट है अमरी इच्छाओं से सेवाओं करवा सेवाओं के जो बहुत रहे पूरी पड़वा अमने मौको मिले।